જૂનાગઢના ભેસાણ પ્રેમ પ્રકરણમાં બે પરિવાર વચ્ચે થયેલી મારામારીમાં એક વૃદ્ધને ગંભીર ઇજા થતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. ત્યારે આ બાબતમાં ભેસાણ પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે, તેમાં 7 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. મારી હું એની દીકરી છું અને આ મૂર્તિ બાપા છે એ મારા બાપ છે, અને આ લોકો દારૂ વેચે, જુગાર રમે, દીકરીઓને શાળા કરે રાખે છે, વહુને કોઈને મૂકતા નથી. અને મારો ભાઈ હતો, એની દીકરી હતી, એને લઈ ગયા અને ઉપર જતા ધમકી દીધી, અને ઘેરે હતા અને ઘેરે મારવા આવ્યા. એમાં મારા બાપુજીનું મર્ડર કરી નાખ્યું. એને તો અમે એને વિનંતી કરી છે કે એને છે ને ફાંસીની સજા થાય, એને ફાંસીની સજા થવી જોઈએ. અમારે આનો ન્યાય જોઈએ, અમને ન્યાય આપવાનો. આજ તો અમારું કર્યું, કાલ બીજાને આ બાર ગામના આવીને અહીંયા રહેવા અહીં ઘરી ગયા છે અને અહીંયા બધાને હેરાન કરે છે અને ઉપર જતા ધમકી દે છે. શું કામ ધંધો આ લોકો શું કરે છે? દારૂ વેચે છે, જુગાર રમે છે, એ બધો ધંધો એનો ઈ જ કરવાનો. દીકરીઓને રાખે છે, દીકરીને લઈ જઈને વેચી નાખે છે, બધું કરે છે. મારા બાપુજીનું મર્ડર કરી નાખ્યું. એને ઘેરે હતા અને મારવા આવ્યા, બધા 50 જણા મારવા આવ્યા અને મારા બાપુજીનું મર્ડર કરી નાખ્યું. એને અમારી દીકરી લઈ ગયા છે અને ઉપર જતા મારવા આવ્યા, મારા બાપુજીનું મર્ડર કરી નાખ્યું. એને અમને ઇન્સાફ દો આનો. અમારી દીકરીને લઈ ગયા, દારૂના જુગારના ધંધા કરે છે, આજુબાજુ વાળાને છે ને હેરાન કરે છે, એટલે ધમકીઓ આપે છે, અને અમને સતાય અમારી દીકરી લઈ ગયા તો સતાય અમારી ઘરે અમને મારવા આવ્યા, અને અમારા બાપુજીનું છે ને મર્ડર કરી નાખ્યું છે. અમારે ન્યાય જોવી, અને તો સતાય મને હોતન માર્યો તો જો આ ટાંકા લીધેલા છે, કાકા લીધેલા આવે છે ને, આવી બેદરકારી કરે છે અને આમ મારે છે. અમારે ન્યાય જોવી. આખા એરિયામાં શું ધંધો કરે છે? દારૂનો, જુગારનો, દીકરીઓને છે ને ભગાડીને લઈ જવાનો, એ જ ધંધો. ભેસાણ પોલીસ સ્ટેશનમાં જે 9/7/2024 રોજ બનાવ બનેલો તેવા ફરિયાદી પ્રવીણભાઈ મૂળજીભાઈ સોલંકી, તેમની ભત્રીજીને આ જે આરોપીઓ છે તેમનો દીકરો યોગેશ પગાડી ગયેલો, તે બાબતનો ખાર રાખી અને ગઈ તારીખ 9/7/2024 રોજ સાંજના સમયે બોલાચાલી થયેલી. તેવા સમયે આરોપી નંબર 1 છે રાહુલ લખનનાક ડાંગર, તે લાકડી લઈને આવેલો, અને ત્યારબાદ અન્ય જે આરોપીઓ છે તે બધા એક જ પરિવારના સભ્યો હોય, જે પૈકી છે 2 મહિલાઓ છે અને અન્ય તમામ પુરુષો છે. આ તમામે મળી ફરિયાદી અને ફરિયાદીના પિતા મૂળજીભાઈ ગાંડાભાઈ સોલંકી અને અન્ય સાહેદો આ તમામ સાથે છે આ જે દીકરી ભગાડી ગયેલા તે બાબતે માથાકૂટ કરેલી. ત્યારબાદ વારાફરતી આ લોકોએ પથ્થરોના છૂટા ઘા મારેલા જે બા અને આ જે મૂળજીભાઈ સોલંકીને ઈજા પહોંચાડેલી, જેમને સારવાર અર્થે સૌપ્રથમ ભેસાણ હોસ્પિટલ લઈ ગયેલા, જ્યાં ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા આ આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 115(2) તથા 352 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. પરંતુ આ મુજીભાઈની તબિયત વધુ ખરાબ થતાં તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લાવેલા, જ્યાં સારવાર દરમિયાન છે તેમનું મૃત્યુ થયેલું. તો આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), આ ઉપરાંત 125(54) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબનો ઉમેરો કરેલો, અને હાલ આ તમામ 99 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ.